કેમ છો મિત્રો? આપણે આજે સ્ટડી કરવાના છીએ બાયોલોજીમાં ફર્સ્ટ ચેપ્ટર સજીવોમાં પ્રજનન. સજીવોના પ્રજનનની અંદર જો આપણે ચર્ચા કરીએ તો આપણે આની પહેલાંનું ચેપ્ટર ભણી ગયા, તેમાં વનસ્પતિમાં પ્રજનન તો ઓલરેડી ભણી ગયા છીએ. આજે આપણે સજીવોની અંદર અલગ અલગ સજીવોમાં જે પ્રજનનની પદ્ધતિ જોવા મળે છે એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો સજીવોમાં પ્રજનનની વાત કરીએ તો દરેકે દરેક સજીવ છે એની અંદર શું એની ઉંમર છે એ સેમ હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો હાથી છે અને ઘોડો છે, બેની સાઇઝની ચર્ચા કરીએ તો હાથીની સાઇઝ છે એ વધારે છે, જ્યારે ઘોડાની આપણે સાઇઝ કરીએ તો ઘોડાની સાઇઝ છે એ નાની છે. તો શું બેની એજ છે એ સરખી ખરી? ના, એમાં આપણને વેરિએશન જોવા મળે. ઓકે, ઉદાહરણ ચેન્જ કરી નાખીએ તો કાચબો છે એની સાઇઝ તો સાવ નાની છે. આપણે કાચબાને જોયો છે બધાએ, સાઇઝમાં સાવ નાનો હોય. એની કમ્પેરિઝન હાથી સાથે કરો તો હાથીની સાઇઝ તો બહુ મોટી છે. તો શું હાથીની ઉંમર છે એ કાચબા કરતાં વધારે હશે? ન કહી શકાય. ઉદાહરણ હજી બદલી નાખીએ અને ત્યાર પછી આપણે વાત કરીએ તો તમે બધાએ કાગડો જોયો છે અને પોપટે જોયો છે, બે છે ઓલમોસ્ટ લગભગ સેમ સાઇઝના છે. તો શું બેની ઉંમર સરખી છે? તો કે ના, પોપટ છે અને કાગડો છે એ બેની ઉંમર પણ સરખી નથી. ફોર એક્ઝામ્પલ તરીકે કાગડાની ઉંમર છે એ 15 વર્ષ હોય તો પોપટની ઉંમરની આપણે વાત કરીએ તો 140 વર્ષ સુધી પોપટ જીવે. એટલે આપણી લગભગ ઓલમોસ્ટ 2 પેઢી છે એ પોપટ, આપણે એક પોપટ પાડ્યો 2 પેઢી છે અને હાચવીને જાય. તો આ બધાની અંદર કાંઈક કાંઈક વેરિએશન છે એ જોવા મળે છે. જો આપણે વાત કરીએ તો સજીવની અંદર બધા સજીવ છે એની અંદર કોઈ ચોક્કસ સમય હોય, બધા સજીવ છે એ ચોક્કસ સમયગાળા સુધી જીવે છે. અને આ જે સમયગાળો છે જેના જન્મથી લઈને મૃત્યુ સુધીનો સમયગાળો ચાલે છે જેને આપણે એનો જીવનકાળ કહીએ છીએ. તો કે સજીવો છે એક નિશ્ચિત સમય સુધી જીવે છે, એક નિશ્ચિત ચોક્કસ શબ્દ રાખે ચોક્કસ સમય માટે જીવી શકે છે. આ સજીવો છે એના કુદરતી મૃત્યુ, આપણે એની અંદર એનું એક્સિડન્ટ થાય ડેથ થઈ એની વાત નથી કરતા, પણ તેના કુદરતી મૃત્યુ એટલે તેના જીવનથી લઈ અને કુદરતી મૃત્યુ સુધીના સમયગાળાને આપણે એનો જીવનકાળ કહીએ છીએ. શું કહીએ છીએ? જીવનકાળ કહે છે. તો સજીવો છે એની અંદર એનો જીવનકાળ છે અલગ અલગ હોય છે. કોઈ વ્યક્તિ છે, કોઈ સજીવ છે, એનો જીવનકાળ છે એ 50 વર્ષનો છે. તો સામે જ બીજી કોઈ સજીવની આપણે વાત કરીએ તો એનો જીવનકાળ છે એ 100 વર્ષનો પણ હોઈ શકે છે. આગળ આપણે એક બુકની અંદર થોડાક સજીવ છે એના ફોટોગ્રાફ્સ દોરેલા આપેલા છે. એ ફોટોગ્રાફ્સની અંદર ક્યાં ક્યાં સજીવ છે એની ચર્ચા કરીએ તો મારી પાસે એનો પિક્ચર છે એની અંદર પહેલાં આપણને આપ્યું છે હાથી, ત્યાર પછી સેકન્ડ નંબરે આપણને આપ્યું છે ગુલાબ, ત્યાર પછી થર્ડ નંબરે છે કૂતરો, ત્યાર પછી આપ્યું છે કૂતરો, આગળ જો આપણે લઈએ તો ત્યાર પછી છે પતંગિયું, કાગડો, કાગડા પછી આપણને આપ્યું છે કેળાનું વૃક્ષ, ત્યાર પછી છે ગાય, ત્યાર પછી સેવન્થમાં આપ્યું છે ગાય, ગાય પછી પોપટ, મગર, ઘોડો, ફળમાખી, પોપટ, મગર, ઘોડો, ફળમાખી, ત્યાર પછી ચોખા, કાચબો, ચોખા, કાચબો, વડ, આટલા આપણને ઓલરેડી આપેલા છે. બે મારે એમાં એડ કરાવવા છે, એક છે સિક્વોયા સિમ્પરવિરેન્સ, સિક્વોયા
સિમ્પરવિરન્સ. ત્યાર પછી સિંહ અને વાઘ. સિંહ અને વાઘ આપણા જાણીતા નામ છે, એટલે આ બેને એડ કર્યા હતા. તો જનરલી આટલા પ્લાન્ટ છે, આટલા એનિમલ છે આપણી બુકની અંદર આપેલા છે કે આ બધાની એજ છે એ કેટલી હોય એની આપણે ચર્ચા કરીએ. તો હાથી છે એની ઉંમર છે એ આપણને 60 થી 75 વર્ષ સુધી જોવા મળે. તો હાથી કેટલા વર્ષ જીવે છે? 60 થી લઈને 75 વર્ષ સુધી. ગુલાબનો છોડ તમે ઘરે વાવો છો, એની ઉંમર કેટલી? તો કે ગુલાબનો છોડ મેક્સિમમ 10 વર્ષ સુધીનો હોય. 10 વર્ષ પછી ગુલાબનો છોડ છે એ ઓટોમેટિકલી ડેડ થઈ જાય છે. કૂતરાની આપણે વાત કરીએ તો કૂતરો છે એ જનરલી 25 વર્ષ સુધી જીવે છે. 25 વર્ષ પછી કૂતરો છે એ નથી સર્વાઈવ કરી શકતો. આપણે વાત કરીએ પતંગિયાની અંદર, તો પતંગિયો છે એની ઉંમર તો સૌથી ટૂંકી છે, એટલે કે 1 થી લઈને 2 અઠવાડિયા સુધી. પતંગિયો છે 1 થી 2 અઠવાડિયા સુધી જ સર્વાઈવ કરે છે. ત્યાર પછી આપણને આપ્યો છે કાગડો. કાગડાની ઉંમર હમણાં જ આપણે ચર્ચા કરી હતી એમ 15 વર્ષની હોય છે. તો કાગડો છે એ 15 વર્ષ સુધી સર્વાઈવ કરે છે. આગળ કેળના વૃક્ષની જો આપણે વાત કરીએ તો કેળાનું વૃક્ષ છે એ મેક્સિમમ 25 વર્ષ સુધી હોય. 25 વર્ષ પછી કેળનું વૃક્ષ છે આપણને કોઈ જ ફ્રૂટિંગ કે સર્વાઈવ કરી શકતું નથી. ગાયની ઉંમર કેટલી હોય છે? તો કે 25 વર્ષ ગાયની ઉંમર જોવા મળે છે. પોપટની ઉંમર આપણે હમણાં જ ચર્ચા કરી એમ 140 વર્ષ સુધી પોપટ છે એની ઉંમર આપણને જોવા મળશે. મગર છે એ જનરલી 60 વર્ષ સુધી હોય છે. ઘોડો છે એની ઉંમર 50 વર્ષ. ફળમાખીની ઉંમર 1 મહિનો અથવા તો 4 અઠવાડિયા લખવા હોય તો લખી શકાય. ચોખાની ઉંમર આપણને બધાને ખ્યાલ છે કે ચોખા છે 1 વર્ષાયો પાક છે, એટલે કે 4 મહિના, એટલે કે વર્ષની અંદર મેક્સિમમ જોવા મળે. તો અહીંયા આપણને ચોખા છે એ 4 મહિના સુધી જોવા મળશે. ત્યાર પછી આપણને આપ્યું છે કાચબો. કાચબાની ઉંમર 100 થી લઈને 150 વર્ષ સુધીના આપણને જોવા મળે છે. ગલાપાગોસ આઇલેન્ડની અંદરના જે કાચબા છે એની હું ચર્ચા નથી કરતો, કેમ કે એની ઉંમર આપણને થોડીક વધારે જોવા મળે છે. ત્યાર પછી આપણે વળની વાત કરીએ તો વળની ઉંમર છે 200 થી 300 વર્ષ સુધી હોય. ત્યાર પછી આપણે લઈએ તો સિંહ અને વાઘ છે. તો સિંહ છે એ 30 વર્ષ, જ્યારે વાઘ છે એ 25 વર્ષ સુધીનું જીવન છે એ વ્યતીત કરે છે. ઉપર એક સિક્વોયા સિમ્પરવિરન્સની આપણે ચર્ચા કરી, જેને આપણે ઇન્ડિયન રેડવુડ તરીકે પણ ઓળખીએ છીએ, એની ઉંમર છે મિત્રો 100 થી વધારે, એટલે કે 3000 થી 4000 વર્ષ. એની ઉંમર કેટલી છે? 3000 થી લઈને 4000 વર્ષ સુધી. તો અહીંયા આપણે અલગ અલગ સજીવો છે એની ઉંમર છે એની ચર્ચા કરી હતી. આ બધા જ સજીવો છે જો એની અંદર આપણે વાત કરીએ તો એનું જીવનકાળ છે એ સમાન નથી. ફોર એક્ઝામ્પલ તરીકે ગાય અને ઘોડો છે તમે જુઓ તો ઓલમોસ્ટ સાઇઝમાં સરખા, છતાં ગાયની ઉંમર 25, ઘોડાની ઉંમર 50 વર્ષ. એક્ઝામ્પલ ચેન્જ કરી નાખીએ તો આપણી પાસે પોપટ છે અને આપણી પાસે કાગડો છે, 15 વર્ષ 140 વર્ષ હ્યુમનની લાઈફ કરતાં પણ વધારે છે. સિક્વોયા સિમ્પરવિરન્સ અને આપણી પાસે વળ છે, તો વળની ઉંમર આપણે માનતા અત્યાર સુધી કે સૌથી વધારે જૂનું છે એ વળ હોય, પણ વળની ઉંમર તો 30 વર્ષ છે. જ્યારે ઇન્ડિયન રેડવુડ આપણે કહીએ છીએ સિક્વોયા સિમ્પરવિરન્સ, તો જેની ઉંમર આપણને 3000 થી લઈને 4000 વર્ષ સુધીની જોવા મળે છે. સાઇઝમાં તમે બધા એનિમલથી જોવા જાઓ તો સાઇઝની અંદર આપણી પાસે હાથી મોટો છે, પણ હાથીની ઉંમર તો 60 થી 75 વર્ષ જ થઈ. તો આ દરેકે દરેક પ્રાણીઓ છે, દરેકે દરેક સજીવો છે, એ બધા જની ઉંમર છે એમાં આપણને ફેરફાર જોવા મળે છે. જનરલી જો આપણે ચર્ચા કરીએ તો એક કોષી જે સજીવો છે એના સિવાય બધા જ સજીવો છે એક સમયે એક ટાઈમે મૃત્યુ પામે છે. એક કોષી સજીવ છે એને આપણે મૃત્યુના ગાળામાં નથી લખતા, કેમ કે એ સેલ એકમાંથી બે બનાવે તો તરત જ પાછો નવો સજીવ આપણને મળ્યો. એટલે એક કોષી સજીવ છે એને આપણે જો એમાં કાઉન્ટ ન કરીએ તો સજીવો છે એને એના જીવનકાળને કદ સાથે કોઈ સંબંધ નથી. પહેલી જ ચર્ચા કરીએ એમાં આપણે કહી દઈએ કે સજીવોના જીવનકાળને કદ સાથે સંબંધ નથી. હવે મારે એક્ઝામ્પલની ચર્ચા ન કરવાની થાય, કારણ કે હમણાં જ આપણે થોડા એવા એક્ઝામ્પલની ચર્ચા ઓલરેડી કરી લીધી. એક કોષી સજીવો છે એ સિવાયના કોઈ પણ સજીવો અમર નથી. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો એક કોષી સજીવોમાં મોનેરાને અને પ્રોટિસ્ટાના સભ્યો હતા, એની
એની અંદર કોષ વિભાજન થયા રાખ્યા નહીં, સભ્યો છે પોતાની લાઈફ છે એ કન્ટિન્યુ કર્યા રાખે, તો એને આપણે અવિનાશી કહેવા હોય તો કહી શકાય, ઇન શોર્ટ આપણે એને અમર કહેવા હોય તો કહી શકાય. તો એક કોષી સજીવો સિવાય બધા જ આપણે એમ કહેવું હોય તો બધા જ છે એનું મૃત્યુ છે એ નિશ્ચિત છે, કોઈ છે અમર નથી. કોઈ જ સજીવ અમર નથી. એક કોષી છે એને અમર કીધા, કેમ કે એની અંદર કોષ વિભાજન થાય અને ઝડપથી નિર્માણ કરવું હોય તો કરી શકે. તો આપણે નૈસર્ગિક મૃત્યુ છે એની અંદર એક કોષીમાં આપણને જોવા મળતું નથી. તમે એને ડિસ્ટ્રોય કરો છો, એન્ટીબેક્ટેરિયા અથવા તો એન્ટીવાયરસ છે એ દવા તમે આપો છો અને મરી જાય છે, દેટ્સ ઓકે. પણ જનરલી એનું નૈસર્ગિક મૃત્યુ આપણે કાઉન્ટ કરતા નથી. પૃથ્વી ઉપર જો આપણે વાત કરીએ તો હજારો વર્ષ સુધી વનસ્પતિ અને પૃથ્વી છે એનું વિશાળ અસ્તિત્વ છે ધરાવતા હતા. એવું ભૂતકાળમાં પણ આપણે જોઈએ છીએ કે ભાઈ શું પૃથ્વી ઉપર સજીવો છે ઘણા વર્ષોથી અસ્તિત્વ ધરાવતા હતા, તો કે હા. પણ એ લાખો કે હજારો વર્ષથી સેમ હજી સુધી આવેલા આવે એવા તો કે ના, એવા તો બેક્ટેરિયા છે કે જે પહેલાંય હતા ને અત્યારે છે, બાકી તો એની અંદર આપણને કંઈક ને કંઈક ફેરફાર જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો બધા જ સજીવો છે આ બધા જ પોતાનું જીવન છે એ ટકાવી રાખે છે. બધા જ સજીવો છે એની નવી પેઢી છે એ આપણને જોવા મળે છે. તો કે આની નવી પેઢી છે એને આપણે એના સાતત્યની ખાતરી આપે છે. ફોર એક્ઝામ્પલ તરીકે દરેક સજીવ છે, દરેક સજીવની જો આપણે વાત કરીએ તો પ્રાણીઓ અને વનસ્પતિની જો ચર્ચા કરીએ તો સજીવમાં કંઈક એવી પ્રક્રિયા હશે, સજીવોમાં કોઈ એવી પ્રક્રિયા હશે જે તેના સાતત્યની ખાતરી આપે છે, જે તેના સાતત્યની ખાતરી આપે છે. સાતત્ય એટલે શું? તો કે હયાત છે એની, સાતત્યની ખાતરી આપે છે. એવી કઈ પ્રક્રિયા છે? તો કે જેને આપણે પ્રજનન તરીકે ઓળખીએ છીએ. જેને આપણે શું કહીએ છીએ? પ્રજનન. પ્રજનન તરીકે ઓળખીએ છીએ કેમ કે દરેક સજીવ છે એનું સાતત્ય, સાતત્ય એટલે વારસો છે એ પ્રજનન દ્વારા જ જળવાય, એ સિવાય આ વારસો છે એ ક્યારેય જળવાતો નથી. પ્રજનન છે એ એક એવી પ્રક્રિયા છે જેમાં સજીવ છે એ પોતાને મળતા આવે એવી જ સંતતિનું નિર્માણ કરે છે. તો કે પ્રજનનની ડેફિનેશન લખીએ તો પ્રજનન એક એવી પ્રક્રિયા છે જેમાં તે પોતાને મળતો આવે એવો સજીવ છે એનું નિર્માણ કરે છે. એને મળતા આવે એવા સજીવનું નિર્માણ કરે છે. આ સંતતિ છે એ આગળ જાય અને પુખ્ત બને. આ જે સજીવ છે એનું નિર્માણ કર્યું, આ સંતતિ આગળ વધે, આ સંતતિ આગળ જતા પુખ્ત બને, સંતતિ આગળ જતા પુખ્ત બને, પ્રજનન કરે અને નવી સંતતિનું નિર્માણ કરે. તો આપણે વાત કરીએ છીએ કે એ નવી પુખ્ત થાય અને ત્યાર પછી નવી સંતતિ છે એ ઉત્પન્ન કરવાની, નવી સંતતિનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવતું હોવું જરૂરી છે. ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ હાથી છે અથવા તો આપણે વાત કરીએ કોઈ વનસ્પતિ છે, વનસ્પતિની ચર્ચા કરી લે, વનસ્પતિ છે એની અંદર ફ્રૂટ ન બને, એની અંદર ફ્રૂટ બને નહીં તો બીજ ન બને, બીજ ન બને તો નવી સંતતિ ઉત્પન્ન થવાની શક્યતા ઓલમોસ્ટ નીલ કહી શકાય, કેમ કે શક્ય નથી. હા, એમાં વાનસ્પતિક પ્રજનન થાય, અલિંગી પ્રજનન થાય એની હું ચર્ચા કરતો નથી. અહીંયા હું લિંગી પ્રજનનની એક એક્ઝામ્પલ તરીકે ચર્ચા કરું છું. જો આપણે વાત કરીએ
तो सजीवो छे एनी अंदर जन्म थी लई अने मृत्यु सुधी एक आखे आखू सतत चक्र चाल्या करे अने आ चक्र चालतु होय एना द्वारा ज आ नवी संतति छे एनुं निर्माण थाय छे। तो के प्रजननथी जाति छे एमां पेढ़ी दर पेढ़ी छे सातत्यता जळवाई रहती होय छे। तो प्रजनन द्वारा पेढ़ी दर पेढ़ी सजीवोमां सातत्य जळवाई रहे छे। આગળ આપણે ચર્ચા કરીએ કે પ્રજનન છે એ શું છે, કયા પ્રકારે જોવા મળે, તો કે સજીવ વિશ્વની અંદર ખૂબ જ વિવિધતા જોવા મળે છે અને દરેક સજીવ હોય એની અંદર એને બહુગુણિત થવા માટે એને સંતતિ છે એ ઉત્પન્ન કરવા માટે એક સ્પેસિફિક આગવી ક્રિયાવિધિ છે એનું નિર્માણ કરવું પડે। તો કે સજીવ વિશ્વની અંદર સંતતિના નિર્માણ માટે આગવી ક્રિયાવિધિ દર્શાવે છે, લખીએ આપણે તો કે સજીવ વિશ્વમાં સંતતિ ઉત્પન્ન કરવા માટે તે આગવી વિશિષ્ટતા ધરાવે છે, તે આગવી વિશિષ્ટતા ધરાવે છે। કઈ રીતે, પહેલો જ ક્વેશ્ચન આવે, કઈ રીતે? ફોર એક્ઝામ્પલ તરીકે જો સજીવ છે એ કઈ રીતે પ્રજનન કરે છે, એ મેઇન છે, એટલે કે સજીવ છે એ કઈ રીતે પ્રજનન કરે છે તેનો આધાર એની દેહધાર્મિક ક્રિયા ઉપર હોય, એટલે કે સજીવ છે એ ક્યાં રહે છે અને કેવી દેહધાર્મિક ક્રિયા કરે છે એના ઉપર આધાર રાખે। તો કે તેનો આધાર છે તેના નિવાસસ્થાન અને તેની આંતરક્રિયા સાથે સંકળાયેલો છે, આંતરક્રિયા, અને ત્યાર પછી આપણે લઈએ એની સાથે સાથે આંતરિક દેહધાર્મિક ક્રિયા સાથે પણ સંકળાયેલો છે, આંતરિક દેહધાર્મિક ક્રિયા સાથે સંકળાયેલ છે। સજીવ છે એનું નિવાસસ્થાન કયું છે, ક્યાં એરિયામાં જોવા મળે છે એ, ત્યાર પછી એ કેવી રીતે સર્વાઈવ કરે છે, અને ત્યાર પછી આપણે ગણીએ તો બીજા કેટલા પરિબળ છે એના ઉપર અસર કરતા હોય। ઘણી વખત આપણે વાત કરીએ, તમે આગળના ચેપ્ટરમાં ઇકોલોજી ભણશો ત્યારે આવશે કે સજીવો છે એ પ્રજનન માટે સ્પર્ધા પણ કરે, તો આ સિવાય ઘણા પરિબળો તેની સાથે અસર કરે છે તથા ઘણા અન્ય પરિબળો પણ તેની સાથે સંકળાયેલા છે। આગળ વધીએ આપણે, તો કે પ્રજનનની અંદર કેટલા સજીવો પાર્ટિસિપેટ કરે છે, એક અથવા તો બે, એના આધારે એના બે પ્રકાર પડે છે। જો પ્રજનનમાં એક જ સજીવ ભાગ લે, જો પ્રજનનની ક્રિયામાં અથવા તો જો પ્રજનનમાં એક જ સજીવ સંકળાયેલ હોય તો તેને અલિંગી પ્રજનન કહે છે, તો તેને અલિંગી પ્રજનન કહે છે। જો એક જ સજીવ હોય તો એને અલિંગી પ્રજનન કહે છે, અને જો પ્રજનનની ક્રિયામાં બે અલગ અલગ સજીવો બે અલગ અલગ લિંગ ધરાવતા સજીવો, ફોર એક્ઝામ્પલ તરીકે નર અને માદા સંકળાયેલા હોય તો તેને લિંગી પ્રજનન કહેવાય છે। આગળ વધીએ મિત્રો, તો અલિંગી પ્રજનન છે એની અંદર એક જ સજીવ હતો, ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ચર્ચા કરીએ તો કોઈ વનસ્પતિ છે એની ડાળખીને આપણે કાપી,
ઉદાહરણ તરીકે મારા ઘરે મસ્ત ગુલાબ થાય છે અને મારા પાડોશીને આ ગુલાબ ગમી ગયું, તો એ ગુલાબ છે એની અંદર બીજ પણ આવે છે અને એ ગુલાબ છે એની અંદર ડાળખીથી પણ એને વાવી શકાય છે. જનરલી ગુલાબ છે એને બીજ દ્વારા વાવવામાં નથી આવતું, ડાળખી દ્વારા વાવીએ છીએ, જેને આપણે કલમ કહીએ છીએ, કટિંગ દ્વારા વાવીએ છીએ. તો મારા પાડોશી હતા એને ગુલાબની ડાળખી કાપી અને વાવી દીધી, ગુલાબની ડાળખી કાપી અને વાવી દીધી. તો એ ગુલાબની ડાળખી કાપીને વાવે તો એના ઘરે એવું જ ગુલાબ આવે જેવું મારા ઘરે આવતું હતું, પણ બીજા પાડોશી મારા ઘરેથી બીજ લઈ ગયા અને એને વાવ્યું તો એની ઘરે જે ગુલાબ આવે એ મારા ગુલાબને મળતું હોય પણ સેમ ટુ સેમ એના જેવું જ આવે એ જરૂરી નથી. એનો મતલબ કે અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિ પિતૃ જેવી નહીં પરંતુ 100% પિતૃની કોપી જ હોય છે. જેને આપણે ક્લોન કહીએ છીએ. હંડ્રેડ પર્સન્ટ પિતૃની આબેહૂબ નકલ હોય છે જેને આપણે ક્લોન તરીકે ઓળખીએ છીએ. તો આ વ્યાખ્યા થઈ અલિંગી પ્રજનન વિશે. તો કે લિંગી પ્રજનનની અંદર શું એવું થાય? તો કે લિંગી પ્રજનનની અંદર બે અલગ અલગ સજીવના જન્યુ જોડાય, બે અલગ અલગ સજીવના જન્યુ જોડાય અને બે અલગ અલગ સજીવના જન્યુ જોડાય તો કે બે અલગ અલગ સજીવના જન્યુ જ્યારે જોડાય ત્યારે જે નવી સંતતિ આવે એમાં બે અલગ અલગ લક્ષણો મિશ્ર થાય. જે પિતૃને 110% મળતા જ આવે એવું જરૂરી નથી. આમાં તો તમે એની ડાળખી કાપી હતી એમાં જીનેટિકલી પણ વેરિએશન નથી, એટલે કે એમાં જનીનિક ફેરફાર પણ ન હોય અને એની અંદર દેહધાર્મિક ફેરફાર પણ જોવા મળે નહીં. તો આપણે વાત કરીએ છીએ અલિંગી પ્રજનન, જેમાં જે સંતતિ ઉત્પન્ન થાય આપણે એમ કહીએ પિતા જેવી, જે આપણે એમ વાત કરીએ કે મારો ફેસ છે એ મારા ફાધરને મળતો આવે છે કે મધરને મળતો આવે છે, આપણે એમ કહીએ તું તારા પપ્પા જેવો છો કે તું તારા મમ્મી જેવો છો, એ એના જેવો છે. પણ અહીંયા એના જેવાની વાત જ નથી, અહીંયા તો એ જ છે એમ કેવું હોય તો કહી શકાય. એટલે 110% એની જ ઝેરોક્સ છે, એને આપણે કીધું છે ક્લોન. ડન. તો લઈએ આપણે ફરીથી સજીવોમાં પ્રજનન ચેપ્ટરની અંદર આપણે વાત કરતા હતા કે સજીવનો ચોક્કસ સમય સુધી સજીવ જીવન કરી શકે છે. જીવન એટલે કે સજીવ જીવંત થાય ત્યારથી લઈ અને એના કુદરતી મૃત્યુ સુધીના સમયગાળાને આપણે જીવનકાળ કીધું હતું. સજીવના જીવનકાળને એની હાઈટ કે એના કદ સાથે કોઈ સંબંધ નથી. એક કોષી સજીવ સિવાય આ સૃષ્ટિમાં કોઈ જ છે એ અમર નથી. સજીવ છે એની અંદર કોઈ એવી પ્રક્રિયા થતી હોય જેનાથી આપણને ખ્યાલ આવે કે એનું સાતત્ય જળવાઈ રહે છે અને એ પ્રક્રિયાને આપણે પ્રજનન તરીકે ઓળખીએ છીએ. પ્રજનન છે એ એવી પ્રક્રિયા છે કે જેમાં સજીવ પોતાને મળતા આવતા સજીવનું નિર્માણ કરે છે. આ સંતતિ છે એ આગળ જાય, પુખ્ત બને, પુખ્ત બની અને નવી સંતતિનું નિર્માણ કરે છે. પ્રજનન દ્વારા પેઢી દર પેઢી સજીવોનું સાતત્ય હંમેશા જળવાઈ રહે છે. સજીવ વિશ્વની અંદર સંતતિ ઉત્પન્ન કરવા માટે આગવી વિશિષ્ટતા છે અને આ વિશિષ્ટતા છે એ શેના ઉપર ડિપેન્ડેડ છે? તો કે આ વિશિષ્ટતા છે એના દેહધાર્મિક ક્રિયા સાથે, એની સાથે સાથે એ ક્યાં વસવાટ કરે છે, એની સાથે સાથે બહારના કેટલાય ફિઝિકલ ફેક્ટર છે એના ઉપર ઇફેક્ટ કરતા હોય. આ બધી જ વસ્તુ છે એ કઈ રીતે પ્રજનન કરશે એના ઉપર આધાર રાખે છે. જે પ્રજનનની ક્રિયા છે એક જ સજીવ દ્વારા થતી હોય અને એમાં એક જ સજીવ સંકળાયેલો હોય તો એને આપણે અલિંગી પ્રજનન કહીએ છીએ. જ્યારે સજીવ છે એની પ્રજનનની ક્રિયા બે અલગ અલગ જાતિના સજીવ જેમાં નર અને માદા બે સંકળાયેલા હોય, જેમાં જન્યુનું નિર્માણ પણ થતું હોય અને જન્યુ જોડાય અને નવો સજીવ બનતો હોય તો એને આપણે લિંગી પ્રજનન કહીએ છીએ. અલિંગી પ્રજનન દ્વારા જે સજીવ છે એનું નિર્માણ થાય એ 100% એના પિતૃ છે એની નકલ હોય છે, એ આબેહૂબ પ્રતિકૃતિ સ્વરૂપે આપણને જોવા મળે છે. અહીંયા સુધી આપણે રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે અલિંગી પ્રજનનનો વિસ્તારવાર આપણે અભ્યાસ કરશું. થેન્ક યુ.